નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે મિત્રો માહિતી લેવાની છે કે પરીક્ષા તમે દેવા જાવશો તો સાથે કઈ કઈ માહિતી, ટૂંકમાં તમારે લઈ જવાની વસ્તુઓ કઈ કઈ, ત્યારબાદ પરીક્ષા તમે આપો છો તો એ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, અને ત્યારબાદ OMR શીટની અંદર તમારે કેવી કાળજી રાખવી તે ખૂબ જ મહત્વનું છે. વિડીયો એટલે મિત્રો, ખાસ આ વિડીયો જે છે એ અંત સુધી જોજો, બરાબર. સૌ પ્રથમ પહેલી આપણે વાત કરીએ કે તમારે જે છે જ્ઞાન સદનનું પેપર જે છે મિત્રો, એ 3 વાગ્યે પરીક્ષા છે, બરાબર. એટલે પહેલી વાત કે તમારે પેપર જે છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી તમને આપેલી છે. એ કેટેગરી એટલે તમારે ABCD 3 પ્રકારના પેપર, 4 પ્રકારના પેપર આવશે, બરાબર. તમારે એ કેટેગરીનું પેપર હોય, તમારી બાજુવાળાને બીનું હોય, એની પાછળ સીનું હોય, એનું પાછળ ડીનું હોય, એટલે એવી રીતે ખાસ ધ્યાન રાખવું કે દરેકને પેપર અલગ અલગ હશે. કેટેગરી વાઇઝ પ્રશ્નો બધાને સેમ હશે, પણ જો તમારે પહેલો પ્રશ્ન હોય તો બી કેટેગરીવાળાને 10મો પ્રશ્ન હોઈ શકે, સી કેટેગરીવાળાને 25મો પ્રશ્ન હોઈ શકે, એટલે એવા આડાહવળા તમારો પ્રશ્નો હશે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન દેવાનું હતું કે પેપર જે છે એ કેટેગરી વાઇઝ તમારું પેપર આવવાનું છે. પરીક્ષા માટેની સૂચનાઓ, બરાબર. તો ખાસ પહેલી કે તમામ પ્રશ્નો જે છે મિત્રો એ ફરજિયાત રહેશે. પછી બીજો મુદ્દો, ઘણા બધા મિત્રોનો કોમેન્ટ આવતી હોય અથવા ફોન આવતા હોય કે સાહેબ રફકામ કરવા માટે શું કરવું, તો રફકામ કરવા માટે તમને કોરા પેજ આપવામાં આવેલા છે. પેપરની અંદર જ તમને કોરા પેજ આપવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ નિરીક્ષકને પરત સોંપવાની રહેશે. તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે તમારે OMR શીટ જે છે એ પછી તમારે જે નિરીક્ષક તમારા ખંડમાં હોય એને તમારે આપી દેવાની રહેશે. ચોથો પ્રશ્ન કે પ્રશ્નપત્રની પુસ્તિકા જે છે એમાં જવાબના વિકલ્પ ABCD પૈકી કોઈ પણ સામે જવાબની નિશાની કરવી નહીં, એટલે કે ખરાની નિશાની એવું કંઈ કરવાનું છે નહીં. તમારે પરફેક્ટ ગોલ રાઉન્ડ કરવાનું છે. તમે ટેવાઈ ગયેલા છો, તમે 5મા ધોરણમાં નવોદયની પરીક્ષા આપી છે, 6ઠા ધોરણમાં PSCની પરીક્ષા આપી છે, એટલે તમને ખબર પડી ગઈ છે કે મીંડું આપણે કેમ કરવાનું છે. એના પછીની સૂચના ખાસ કે OMR અને હોલ ટિકિટની સૂચનાઓ પણ ધ્યાને લેવી, એટલે OMR શીટની અંદર જે સૂચનાઓ આપી હોય એનું પાલન કરવું. આપણે OMR વિશે હમણાં OMR શીટમાં આપણે જઈને આગળ વાત કરી, અને હોલ ટિકિટની અંદર જે સૂચના આપી હોય એનું ખાસ તમારે પાલન કરવાનું છે. એમાં જેટલી વસ્તુ કીધી છે એટલી વસ્તુ તમારે લઈ જવાની છે. હમણાં આપણે એના વિશે પણ ચર્ચા કરીએ. ત્યાર પછી આ પ્રશ્નપત્રની કેટેગરી ABC પૈકી જે કેટેગરી પ્રશ્નપત્રની ઉપર ખૂણામાં દર્શાવી છે તે કેટેગરી OMRમાં અચૂક દર્શાવી, એટલે કે તમારે જે પેપર જે છે એ ABC પ્રકારના આવવાના છે. તમારે કદાચ A હોઈ શકે, B હોઈ શકે, C હોઈ શકે, એટલે કે અહીંયા તમને જે ખૂણામાં આપેલું છે એ કેટેગરી તમારે OMR શીટમાં દર્શાવવાની છે અને છે એ ખાસ ભૂલવાનું નથી. જો તમારી પાસે એ કેટેગરીનું પેપર આવેલું છે તો OMR શીટની અંદર એ કેટેગરી દર્શાવે, કારણ કે આ બધા પેપર જે જોવાય છે મિત્રો એ અત્યારે જે છે ટેકનોલોજી આવી ગઈ છે એટલે મશીન દ્વારા જોવાય છે, એટલે મશીનની અંદર ખાલી કેટેગરી સિલેક્ટ કરેલી હોય, એ કેટેગરી તો એની આન્સર કી કઈ હોય તો એ પ્રમાણે તમારું પેપર જોવાશે. બી કેટેગરી હોય તો એની આન્સર કી કઈ હોય તો એ પ્રમાણે પેપર જોવાશે. સી કેટેગરી હોય તો એની આન્સર કી અલગ હશે તો એ પ્રમાણે પેપર જોવાશે. એટલે ખાસ OMR શીટની અંદર કેટેગરી દર્શાવવી ખૂબ જ જરૂરી છે, નકર તમારું પેપર જોવામાં નહીં આવે, અથવા તો ગમે તે કેટેગરીમાં જોવામાં આવશે તો તમારો સાચો પ્રશ્ન હોવા છતાં પણ કેવો પડશે, ખોટો પડશે. ચાલો, તો આ વાત થઈ પરીક્ષા માટેની સૂચના. એના પછી આપણે ચર્ચા કરીએ ખાસ, તો અહીંયા આવી જાઓ કે આ તમારી હોલ ટિકિટ છે, તો હોલ ટિકિટની અંદર ખાસ અહીંયા તમારે ફોટો લગાવેલો હોવો જોઈએ અને એના ઉપર તમારા આચાર્યના સહી સિક્કા હોવા જોઈએ, ફરજિયાત છે, બરાબર. જો ન કરાવ્યો હોય તો અત્યારે તમારી પાસે 3 વાગ્યા સુધીનો સમય છે, તમે સહી સિક્કા કરાવી લેજો. એના પછી તમને પરીક્ષાનું કેન્દ્ર અને સમય ને બધું આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. તારીખ આજની છે 30/3/2024 અને પરીક્ષાનો સમય છે 15 થી 17:30, એટલે 3 વાગ્યાથી માંડી અને તમારું પેપર ચાલુ થશે અને 5:30 તમારું પેપર પૂરું થશે. હવે ખાસ એની સૂચનાઓ હોલ ટિકિટની જે હું તમને અહીંયા બતાવી દઉં છું કે ભાઈ, પહેલી સૂચના, વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં 30 મિનિટ પહેલાં તમારે કેન્દ્રમાં પહોંચી જવાનું છે, એટલે કે જ્યાં તમને ઉપર સૂચના આપી છે કે આ જગ્યા પર તમારું કેન્દ્રનું સ્થળ છે, બરાબર, તો એ જગ્યા પર તમારે પહોંચી જવાનું છે. અહીંયા તમને કેન્દ્રનું સ્થળ આપેલું જ હોય, બરાબર, તો એ સ્થળે તમારે 30 મિનિટ પહેલાં પહોંચી જવાનું છે. 3 વાગ્યે પેપર ચાલુ થાય એટલે તમારે 2:30 સુધીમાં ત્યાં પહોંચી જવાનું છે. 2:30 તમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. એના પછી બીજો પ્રશ્ન, બીજો મુદ્દો કે વિદ્યાર્થીએ પોતાની પાસે મોબાઈલ છે,
કેલ્ક્યુલેટર છે, ગાણિતિક ટેબલ છે, એવા વીજાણુ તંત્રો બિલકુલ તમારા પરીક્ષા ખંડમાં લઈ જવાના નથી. સ્માર્ટ વોચ ઘડિયાળ જે છે એ પણ તમારે અંદર લઈ જવાની નથી. ત્યાર પછી 3 નંબરનો મુદ્દો કે પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે મિત્રો, બરાબર, એક પ્રશ્નનો એક જ ગુણ. 4th મુદ્દો જે છે કે તમામ પ્રશ્નો જે છે એ વૈકલ્પિક પ્રકારના રહેશે, એમાં તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક જવાબ તમારે ઓએમઆર શીટમાં ટીકમાર્ક કરવાનો રહેશે. એના પછી જવાબ આપવા માટેની મિત્રો ખાસ પેન જે છે એ બ્લુ અથવા તો બ્લેક કલરની જ હોવી જોઈએ, એના સિવાયની નહીં, બરાબર. એટલે તમારે ખાસ પેન ઘરેથી પહેલાં જે પાઉસની અંદર જે છે એ મિત્રો હોલ ટિકિટ પહેલાં ફરજિયાત નાખી દેવી, ત્યાર પછી એના ઉપર ફોટો સહી સિક્કો કરેલો છે કે નહીં એ તમારે જોઈ લેવું, એના પછી તમારી પેન જે છે બ્લુ અથવા તો બ્લેક કલરની પેન, બે પેન લઈ લેવી, કારણ કે એક પેનની અંદર કદાચ બાય ઇનકેસ વચ્ચે ઝાંખી હાલવી, ટૂંકમાં ડચકા ખાવા આવું ક્યારેક બને તો બીજા પાસે માગવી ન પડે, એટલે બે પેન ફરજિયાત રાખવી, બરાબર, કાં બે બ્લુ પેન રાખવી ને કાં બે બ્લેક પેન રાખવી, એટલે બ્લુ અથવા તો બ્લેક બેમાંથી કોઈ પણ એક પેન જે છે એ તમારે બે રાખવાની છે, એનું ખાસ ધ્યાન દેવાનું છે. એના પછી પરીક્ષા ખંડમાં નિરીક્ષકની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, જે તમને સૂચના આપવામાં આવે પરીક્ષા ખંડની અંદર એનું તમારે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ ઉપરાંત પરીક્ષા ખંડની અંદર જો તમને ઓએમઆર શીટમાં કોઈ ભરવામાં તકલીફ હોય તો તમારે નિરીક્ષકને ખાસ પૂછી લેવાનું છે, એમનામ કોઈએ ભરવાનું નથી, પછી ચેક કરશો તો હાલશે નહીં. એટલે જેટલી તમને ઓએમઆર શીટમાં ખબર ન પડતી હોય પરીક્ષામાં તો નિરીક્ષકને પૂછી લેવું, સાહેબ અહીંયા શું કરવાનું છે, અહીંયા કેવી રીતે લખવાનું છે, બરાબર, હમણાં આપણે ઓએમઆર શીટમાં જોઈશું. પછી એના પછી પ્રશ્નપત્ર અને ઓએમઆર પર આપેલ સૂચનાઓનો કાળજીપૂર્વક તમારે અભ્યાસ કરવાનો રહેશે. અહીંયા આપણે ઓએમઆર ટૂંકમાં જે હોલ ટિકિટ આપેલી છે એનો તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એના પછી જે તમને મેં વાત કરી એમ 8 નંબરનો મુદ્દો કે આની અંદર હોલ ટિકિટની અંદર ઉપર ફોટો લગાવી દેવો અને એના ઉપર આચાર્યના સહી સિક્કા કરાવી લેવાના છે, બરાબર. એના પછી 9 નંબરનો મુદ્દો, આપે ભરેલ આવેદનપત્રની વિગતો સાચી છે તેવું માની આ હોલ ટિકિટ જનરેટ કરવામાં આવે છે. જો આપ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ હો તો અને જો આપ ખાનગી સ્વનિર્ભર શાળામાં આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી પ્રવેશ મેળવેલ ન હોય તો પ્રવેશ પ્રક્રિયાના મેરિટમાંથી ડોક્યુમેન્ટની ખરાઈના આધારે આપની અરજીઓ રદ કરવામાં આવશે, જેની નોંધ લેવી. એટલે કે સ્વનિર્ભર શાળા એટલે કે તમે 1 થી 8 ધોરણ સરકારી શાળામાં ભણેલા હોવા જોઈએ, અથવા તો 1 થી 8 ધોરણ તમે પ્રાઇવેટ શાળામાં ભણેલા છો તો આરટીઈ એક્ટ હેઠળ ફોર્મ ભરેલું હોવું જોઈએ. બાય ઇન કે તમે અત્યારે પરીક્ષા આપી શકશો જો પ્રાઇવેટમાં હોવ તો, પણ જ્યારે ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવશે ત્યારે તમને એમાં એડમિશન મળવાપાત્ર થશે નહીં, એટલે જેની ખાસ તમારે નોંધ લેવાની છે, બરાબર. અહીંયા તમને નીચે તમને આપેલું છે પરીક્ષાર્થીની સહી, ત્યાં તમારે સહી કરવાની રહેશે. એના પછી પરીક્ષાર્થીની સહી તમને અહીંયા પણ આપેલી હશે તો એ તમારે બ્લોકમાં જઈ જ્યાં તમારું ખંડ હોય એમાં જઈને તમને નિરીક્ષક કે ત્યારે તમારે ત્યાં સહી કરવાની રહેશે. સહી મિત્રો જે છે બધી એક જ સરખી કરવી, ક્યાંય અલગ અલગ કરવી નહીં. એના પછીની ખાસ સૂચના જે છે એ ઓએમઆર શીટની છે કે ઓએમઆર જે શીટ જે છે એની અંદર મિત્રો કેવી રીતે માહિતી ભરવી, તો ખાસ પહેલાં આપણે જોઈ લઈએ કે તમારે મીંડું કેવી રીતે કરવાનું છે જે તમને અહીંયા આપેલું છે, બરાબર. તો મીંડું તમારે આવી રીતે કરવાનું છે, પરફેક્ટ ગોળ કરવાનું છે, નહીં કે નીચે તમને સૂચના આપી છે. જો ખોટું કેવી રીતે તમારે કરવું તો કે ભાઈ આવી રીતે અથવા તો 1 માં 2 મીંડા કરવા નહીં, બરાબર, અડધું મીંડું કરવું નહીં, અડધું બહાર જાય એવું કરવું નહીં, પરફેક્ટ ગોળ રાઉન્ડથી આપણે મીંડું કરવાનું છે. એના પછી અહીંયા તમારી સિગ્નેચર આવશે કેન્ડિડેટની અને અહીંયા ઇન્વિગેટર એટલે કે તમારા નિરીક્ષકની અહીંયા સહી આવશે, બરાબર. એના પછી અહીંયા તમારો બેઠક નંબર લખવાનો આવશે, બેઠક નંબર લખ્યા પછી એમાં તમારા નીચે અંકો ઘૂંટવાના આવશે. દાખલા તરીકે અહીંયા જો પહેલાંમાં 2 લખ્યા હોય તો નીચે બગડો હોય એમાં તમારે ગોલ રાઉન્ડ કરવાનું છે. એના પછી બાજુમાં 4 લખ્યા હોય તો એમાં ચોગડો હોય એમાં ગોલ રાઉન્ડ કરવાનું છે. એક ખાનામાં એક જ ગોલ રાઉન્ડ આવશે, એટલે ઉપર અંક ખાસ જોવા. એટલે કે ઓએમઆર શીટ ભરવામાં તમારે મિસ્ટેક કરવાની નથી. જે તમારો બેઠક નંબર હોય એ બેઠક નંબર જો તમને ખબર ન પડતી હોય તો એ પ્રમાણે તમારે નિરીક્ષકને પૂછી લેવું. તમને ઓએમઆર શીટ બાબતે કાંઈ પણ તકલીફ લાગે તો નિરીક્ષકને તમારે પૂછી લેવાનું, બાકી આવી રીતે બધી વસ્તુ ભરવાની હોય છે, બરાબર. ઓએમઆર શીટમાં તમારું નામ ક્યાંય લખવાનું આવતું નથી, ખાલી શીટ નંબર આવે છે. એના પછી અગત્યની બાબત કે પ્રશ્ન 1 જે છે એમાં તમને 4 ABCD આપેલા છે, એમાંથી તમારે એક જવાબ ટીક માર્ક કરવાનો હોય છે.
પણ એમાં ધ્યાનમાં રાખવાની બાબત કઈ? તો સૌથી પહેલી યાદ રાખજો કે તમને મિત્રો 120 પ્રશ્નો છે અને 150 મિનિટ આપેલી છે, એટલે એક પ્રશ્ન માટે તમને 1.25 મિનિટ જેવો સમય મળે, બરાબર? તો આ દરમિયાન તમારે સૌથી પહેલું કાર્ય શું કરવું? તો સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે મિત્રો કે તમને જે આવડતા હોય એ પ્રશ્નો તમારે ઓએમઆર શીટની અંદર ફટાફટ ટીકમાર્ક કરી દેવાના છે. જેમાં ગણતરી હોય, જે પ્રશ્નો નથી આવડતા, ડાઉટફુલ છે, એને તમારે છેલ્લે રાખવાના છે. પણ જો આવું તમે કરશો, બરાબર, જે આવડે છે એ ફટાફટ ટીક મારશો, પણ ઓએમઆર શીટ અને પ્રશ્ન પેપરમાં ખાસ ધ્યાન રાખવાનું. જો ઓએમઆર શીટમાં તમે પહેલો પ્રશ્ન ટીકમાર્ક કરતા હો તો એમાં ડી આવતો હોય તો ડીમાં ટીકમાર્ક કરો, બરાબર. બીજો પ્રશ્ન ટીકમાર્ક કરો છો, એમાં બી આવે તો બીમાં ટીકમાર્ક કરો. ત્રીજો પ્રશ્ન તમને ડાઉટફુલ લાગે છે, ગણતરીમાં વાર લાગે એવું છે, તમને એમ લાગે કે થોડોક વિચાર સમય માગી લેશે, તો એને છોડી દેવાનો છે, બરાબર. તો જે આવડે છે એ પહેલાં ટીકમાર્ક કરો, એટલે એનો કોઈ માર્ક કપાય નહીં. અને પરીક્ષા જે છે મિત્રો બિંદાસ ફ્રી માઇન્ડથી દેવાની છે, કોઈ માનસિક ટેન્શન લેવાનું નથી. જેટલું તમે ફ્રી માઇન્ડથી પરીક્ષા આપશો એટલું જ તમારું પેપર જે છે મિત્રો ખૂબ જ સારું જશે. એટલે ત્રીજો પ્રશ્ન નથી આવડતો તો ઓએમઆર શીટની અંદર ત્રીજો પ્રશ્ન છોડી દો, અને પ્રશ્ન પેપરની અંદર પેન્સિલથી ગોળ રાઉન્ડ કરીને તમે એ પ્રશ્ન છોડી દો, બરાબર. એટલે ખાસ પછી બીજું શું થાય, તમે 4 નંબરનો પ્રશ્ન તમે ટીક માર્ક કરશો ઓએમઆર શીટની અંદર, તો પ્રશ્ન પેપરમાં તમારો 4 નંબરનો પ્રશ્ન હોવો જોઈએ, એમાં સી આવે તો સી ટીક માર્ક કરો. એટલે ઘણી વખત શું થાય કે જે પ્રશ્ન તમને નથી આવડતો એ તમે છોડી જોશો, તો પ્રશ્ન એવું થઈ શકે તમે ટીક માર્ક પાછું પ્રશ્ન પેપરમાં પ્રશ્ન નંબર 4 હોય ને તમે ટીક માર્ક પાછું 3 નંબરમાં કરશો, તો એ પ્રશ્ન કેવો થશે, ખોટો પડશે, એટલે પછી તમે એમાં બીજી વખત ટીક માર્ક કરી શકશો નહીં. એટલે ખાસ બાબતનું ધ્યાન દેવાનું છે કે ઓએમઆર શીટની અંદર પ્રશ્ન નંબર 3 તમે પ્રશ્ન પેપરમાંથી પ્રશ્ન નંબર 3નો જવાબ આપો છો, તો ઓએમઆર શીટમાં પ્રશ્ન નંબર 3 જ હોવો જોઈએ, એ ખાસ તમારે ટેલી કરવાનું છે. આ બાબતનું ખાસ તમારે ધ્યાન દેવાનું છે, એ ખાસ ધ્યાન આપજો. નકર જો ઊંધા ટીક માર્ક થઈ ગયા તો મેરિટમાં આવવા માટે જેટલા માર્ક જોશે એટલા માર્ક આપણે ઘટશે, કારણ કે જ્યાં ટીકમાર્ક આપણને આવડે છે એ જગ્યા પર આપણે 5મા નંબરમાં પ્રશ્ન ટીકમાર્ક કરવાનો હોય એની જગ્યાએ 4 નંબરમાં ટીકમાર્ક થઈ જાય. શું કામ કે વચ્ચે નથી આવડતી એ આપણે છોડી દીધા છે એટલા માટે. એટલે આ બાબતની ખાસ તમારે કાળજી રાખવાની છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ કે ઓએમઆર શીટની અંદર ઘણા બધા આ જે મેં તમને કીધું એવી ભૂલો વધારે કરે છે, બરાબર. એ ઉપરાંત એની અંદર કેન્ડિડેટની સહી હોવી જોઈએ, આ બાબતનું ખાસ ધ્યાન દેવું. પછી મેં તમને જે કીધું એમ તમારે એ સેક્શનનું પેપર છે, બી સેક્શનનું પેપર છે, સી સેક્શનનું પેપર છે, એનું પણ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. આ બાબત ક્યાંય તમારે ભૂલાય નહીં, બરાબર. આ બાબતનું 100% તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ખાસ કે પરીક્ષામાં લઈ જવાની બાબતો, હોલ ટિકિટ લઈ જવી, પેન લઈ જવી, બરાબર, એક પેન્સિલ રાખવી, ગણતરીમાં કદાચ પેજ ઘટે તો રબરથી આપણે ભૂંસી શકાય અને પાછું એમાં એમાં બીજી ગણતરી કરી શકાય. એટલે તમને પ્રશ્ન પેપરની અંદર જ તમને રબકામનું પેપર આપવામાં આવશે, બરાબર. અને ત્યારબાદ અગત્યની બાબત કે તમારું પેપર જેવું પૂરું થશે અને તમે શાંતિથી ઘરે પહોંચી જશો, એટલે 1-1.5 કલાક પછી, બરાબર, આપણે આ જ ચેનલ ઉપર તમને જે તમે પ્રશ્નો 120 ટીક મારીને આવ્યા છો તેમાં કયા પ્રશ્નમાં કયો જવાબ આવશે એની પણ તમને સમજૂતી આપવામાં આવશે કે ભાઈ આ પ્રશ્નની અંદર આ જવાબ આવતો હતો, એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આ જ ચેનલ ઉપર તમને પરીક્ષા પૂરી થઈ અને 1-1.5 કલાકમાં તમને મળી જશે, બરાબર. એટલે આ બધી બાબતોનું તમારે પરીક્ષા આપવા જાવશો તો ખાસ ધ્યાન દેવાનું હતું કે ભાઈ ઓએમઆર શીટમાં કેવી રીતે ટીક માર્ક કરવું, ન આવડે તો પૂછી લેવું નિરીક્ષકને, સાથે લઈ જવાની બાબત, પછી હોલ ટિકિટની અંદર જે સૂચના આપી એ બધાનું તમારે પાલન કરવાનું રહેશે. ક્યાંય પણ ભૂલ કરવાની નથી, ખોટું ક્યાંય ઉતાવળું થવાનું નથી, બરાબર. તમારે શાંતિથી પેપર આપજો, તમારો જે સમય હશે એ સમય દરમિયાન તમારું પેપર પૂરું થઈ જશે, 1.5 કલાકનું તમારું પેપર હોય છે, બરાબર. એટલે આવી બધી કાળજી રાખવી ખૂબ જ મહત્ત્વની છે. શા માટે કે ઘણી વખત મેં જોયું છે દર વખતે NMMSની પરીક્ષા, 11 વર્ષની જ્ઞાન સાધનાની પરીક્ષા, PSCની પરીક્ષા હોય તો એની અંદર બાળકો પેપર આપીને આવે ને પછી પ્રશ્ન કરે, સાહેબ મારે આ પ્રશ્ન આમાં ટીક માર્ક થઈ ગયો. એટલે મેં તમને કીધું હોય કે સૂચના એટલા માટે આપવી પડે કે જે પ્રશ્ન તમે જોવો છો કે ભાઈ દાખલા તરીકે ચોથો પ્રશ્ન હોય એમાં બી જવાબ આવે તો ચોથા પ્રશ્ન ઓએમઆર શીટમાં પણ ચેક કરી લેવાનો, બરાબર. આ વારંવાર એટલે પુનરાવર્તન કરવું પડે છે કે તમે આવી બધી હજી ભૂલો કરીને તમે આવો છો, તો આવી ભૂલો ન થાય એની ખાસ કાળજી રાખવી. જેમણે ઘરે આવી પ્રેક્ટિસ કરી છે અથવા તો શાળાની અંદર આવી પ્રેક્ટિસ કરવામાં આવી છે એને કોઈ તકલીફ મોસ્ટ ઓફલી પડતી નથી, પણ જે પહેલી વખત જ ઓએમઆર શીટ જોવે છે એના માટે ખૂબ જ આ મહત્ત્વનું છે. એટલે આ એટલી બધી બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર.
હવે પરીક્ષા દેવા જાવશો તો બધાને બેસ્ટ ઓફ લક, સારું પેપર જાય અને સારા માર્ક સાથે તમે મેરિટમાં આવો એવી તમામ વ્યક્તિઓને શુભેચ્છાઓ, કે ભાઈ જેટલા વ્યક્તિઓ પેપર દેવા જાય છે બધાને સારા માર્ક આવે, બધા પણ મેરિટમાં આવે એવી તમામને હાર્દિક શુભેચ્છાઓ. તો આઈ હોપ કે મિત્રો તમને આજનું જે વસ્તુ સમજાવવાની હતી, OMR શીટ બાબતે, સાથે લઈ જવાની બાબતો, પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો, એ બધી બાબતો વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આઈ હોપ કે આજનો મુદ્દો તમને મિત્રો સમજાઈ ગયો છે. તો આના પછીના આપણે આજે પાછા પેપરના સોલ્યુશનમાં પાછા ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.